નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એન ડી રાવલ હાઈસ્કૂલ તરફથી ઓનલાઈન વર્ગમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે અગાઉ ધોરણ 12 નામના મૂળ તત્વોમાં ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશની શરૂઆત કરી. તેમાં આપણે ભાગીદારીનો અર્થ, ભાગીદારીના લક્ષણો, ઉપાડ પર વ્યાજની ગણતરીના સૂત્રો, ઉપાડ પર વ્યાજની ગણતરીનું કોષ્ટક તેમજ બે દાખલાની સમજૂતી મેળવી. હવે આપણે બોર્ડમાં પૂછાય એવા 3 માર્ક્સમાં પૂછાય એવા દાખલાની સમજૂતી મેળવીશું. અહીંયા આપણને એક રકમ આપેલી છે, જોઈએ. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? તો અહીંયા દાખલામાં એમ પૂછ્યું છે કે હિતેશને કુલ કેટલી રકમ મળશે. તો હિતેશને કુલ 2 રકમ મળે, એક કમિશન મળે, બીજું નફો મળે. હવે અગાઉ આપણે શીખી ગયા કે કમિશન કેમ ચૂકવવામાં આવે ભાગીદારોને. તો ભાગીદારો એ ધંધામાં સક્રિય રીતે ભાગ લેતો હોય તો એને પ્રોત્સાહન રૂપે કમિશન ચૂકવવામાં આવે છે. બીજું છે નફો. નફો કેમ મળે? તો કારણ કે હિતેશ એ ધંધાનો ભાગીદાર છે. ભાગીદાર તો હિતેશ છે, સાથોસાથ એ ધંધાનો માલિક પણ છે, તેથી તેને નફો પણ મળે. હવે આપણે દાખલાની રકમમાં કમિશન આપણને અહીંયા 1 વાર અને કમિશન 2 વાર આપેલું છે, એટલે આપણે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરશું. તો આપણે સૂત્ર જોઈએ. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. હવે આપણને નફો અહીંયા આપી દીધો છે 1,65,000, તો એમને મૂકી દેશું. કમિશનનો દર આપણને આપેલો છે 10%, એટલે અહીંયા આપણે લખશું 10/100 વત્તા કમિશનનો દર આપણને 10% આપેલો છે, એટલે 10/1,65,000 × 10/100 વત્તા 10 એટલે 110. અહીંયા એક મીંડું ઉડી જાય. 11, 15, 165 એટલે 15,000. આ આપણને કમિશન મળ્યું. હવે કમિશન ગોત્યા બાદ આપણે વહેંચણી પાત્ર નફો શોધવો પડે. હવે આપણે આ ચેપ્ટરમાં 2 નફા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એક તો વહેંચણી પાત્ર નફો અને બીજું છે પેઢીનો નફો. હા, વહેંચણી પાત્ર નફો એટલે શું? તો કે કમિશન બાદ કર્યા પછીનો નફો. અને પેઢીનો નફો એટલે કમિશન બાદ કર્યા પહેલાનો નફો. તો આપણે વહેંચણી પાત્ર નફો ગોતીશું. તો વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. હવે આપણને કુલ નફો આપેલો છે 1,65,000 માઇનસ કમિશન 15,000 આપણને અહીંયા મળ્યું છે, એટલે 15,000 બાદ કરતા આપણને મળશે 1,50,000. હવે અહીંયા કયો નફો આપણે ભાગીદારો વચ્ચે વેચવો પડશે? વહેંચણી પાત્ર નફો ભાગીદારો વચ્ચે વેચાય કે પેઢીનો નફો ભાગીદારો વચ્ચે વેચાય?
તો અહીંયા વહેંચણી પાત્ર એના ઉપરથી ખબર પડી જાય કે આ વહેંચણી પાત્ર નફો એ ભાગીદારો વચ્ચે વેચાશે. તો આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી પાત્ર નફો વેચતા છે સરખા હિસ્સે વેચતા હવે અહીં આપણે સરખા હિસ્સે કેમ વેચ્યું તો કે અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી. જ્યારે મૂડીનું પ્રમાણ આપેલું હોય ત્યારે આપણે ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે હંમેશા વેચવાનું હોય, અને નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય તો જે નફા નુકસાનનું પ્રમાણ આપેલું હોય એ આપણે વેચવાનું. તો અહીંયા આપણને મૂડીનું પ્રમાણ આપેલું છે એટલે આપણે સરખા હિસ્સે વેચીશું તો આપણને પ્રમાણ મળે છે 1:1. હવે આપણે હિતેશનો નફો શોધવો પડશે. હિતેશનો નફો બરાબર આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો છે 1,50,000. હિતેશનું પ્રમાણ અહીંયા આપણને 1 આપેલું છે ગુણ્યા 1 અને આ ત્રણેયનો સરવાળો એટલે 3 એટલે 3 એટલે 50,000 એ આપણને મળશે હિતેશનો નફો. હવે આપણે મેં દાખલાની સમજૂતી પહેલાં કીધું કે હિતેશને બે રકમ મળે તો આપણને અહીંયા બે રકમ મળી ગઈ, કમિશન મળી ગયું અને બીજું નફો મળ્યો. તો એના ઉપરથી આપણે હિતેશને કુલ કેટલી રકમ મળે એ શોધી શકાય. તો હવે આપણે વતીએ હિતેશને મળતી કુલ રકમ. તો અહીંયા આપણને હિતેશનો નફો મળી ગયો છે 50,000 વત્તા કમિશન આપણને મળ્યું હતું 15,000 65,000 આ હિતેશને મળતી કુલ રકમ. હવે ફરી એકવાર જોઈ લઈએ આપણે દાખલો. તો અહીંયા દાખલામાં આપણને કમિશન 2 વાર આપેલું છે એટલે સૂત્ર નંબર 2નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરશું. કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 વત્તા કમિશનનો દર. નફો આપણને 1,65,000 આપેલો છે, કમિશનનો દર આપણને 10% આપેલો છે એટલે 1,65,000 ગુણ્યા 10 છેદમાં 100 વત્તા 10. 1,65,000 આપણને નફો આપેલો છે ગુણ્યા 10 છેદમાં 100 વત્તા 10 એટલે 110 એટલે 15,000 એ આપણને કમિશન મળી ગયું. હવે કમિશન ગોત્યા બાદ આપણે વહેંચણી પાત્ર નફો દાખલામાં આપેલો નથી એટલે વહેંચણી પાત્ર નફો શોધવો પડશે. તો વહેંચણી પાત્ર નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો આપણને આપેલો છે 1,65,000, કમિશન આપણને મળ્યું 15,000, બાદ કરતાં આપણને 1,50,000 એ આપણને વહેંચણી પાત્ર નફો મળશે. હવે વહેંચણી પાત્ર નફો એ ભાગીદારો વચ્ચે સરખા હિસ્સે આપણે વેચ્યું. સરખા હિસ્સે કેમ વેચ્યું? કારણ કે અહીંયા આપણે મૂડીનું પ્રમાણ આપેલું છે, નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે આપણે હિતેશનો નફો ગોતીએ તો 1,50,000 આપણને વહેંચણી પાત્ર નફો મળ્યો. હિતેશનું પ્રમાણ 1 આપેલું છે એના છેદમાં 3 એટલે 50,000 એ હિતેશનો નફો મળી ગયો. હવે આપણને કમિશન અને હિતેશનો નફો 2 મળી ગયું એટલે આપણે એના ઉપરથી હિતેશને મળતી કુલ રકમ મળે. તો નફો આપણને 50,000 આપેલો છે વત્તા કમિશન આપણને 15,000 મળ્યું હતું. 50,000 વત્તા 15,000 65,000 એ આ હિતેશને વળતી કુલ રકમ. હવે આવો ને આવો એક દાખલો તમને સ્વાધ્યાયમાં આપેલો છે, ક્વેશ્ચન નંબર 3નો દાખલા નંબર 2, એ તમારે હોમવર્કમાં ગણવાનો પ્રયત્ન કરવાનો છે. હવે આપણે નવા દાખલા તરફ જઈએ. અહીં આપણને રકમ આપેલી છે જયેશ, સુરેશ અને પંકજનું નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6,700 કમિશન મળેલ છે. ત્રણેય ભાગીદારોના નફાની વહેંચણી કરો. હવે આપણે સૂત્રની સમજૂતી વખતે મેં તમને લખાવેલું હતું અપવાદમાં કે જ્યારે એક ભાગીદારીના નફા પરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય અથવા કમિશન ઉપરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય ત્યારે આપણે ફરજિયાત રીતે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરવાની. પછી કમિશન 2 વાર આપેલું હોય તો પણ આપણે સૂત્ર નંબર 1નો ઉપયોગ
કરવાનો તો અહીંયા આપણે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરીએ કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 હવે કમિશન અહીંયા આપણને આપી દીધેલું છે 6600 નફો આપણે શોધવાનો છે એટલે નફો એમને કમિશનનો દર આપણને અહીંયા 10% આપેલો છે એટલે 10 એના છેદમાં 100 હવે આ 100 ભાગાકારમાં છે અહીંયા જાય એટલે ગુણાકારમાં થઈ જાય 6600 ગુણ્યા 100 છેદમાં 10 બરાબર અહીંયા એક મિનિટ ઉડી જાય એટલે 66000 આ શું મળ્યું આપણને નફો મળ્યો હવે આપણને વેચણી માત્ર નફો અહીંયા આપણને આપેલો નહોતો આપણને વેચણી માત્ર નફો મળી ગયો હવે આપણે આ નફા ઉપરથી નફાની ભાગીદારો હોય તો નફાની વહેંચણી કરીશું તો અહીંયા આપણને 3 ભાગીદારો આપેલા છે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે એટલે આપણે જે પ્રમાણ આપેલું છે એ જ પ્રમાણ લેશું તો આપણે હવે નફાની વહેંચણી કરી લઈએ પ્રમાણ આપણને આપેલું છે 6:2:3 પહેલાં આપણે જયેશનું પ્રમાણ ગોતી લઈએ આપણને જયેશનો નફો આપણને વેચણી માત્ર નફો મળ્યો છે 66000 જયેશનું પ્રમાણ 6 આપેલું છે એના છેદમાં 11 66 એટલે 36000 આ આપણને જયેશનો નફો મળ્યો જયેશના નફા પછી સુરેશનો નફો ગોતવાનો છે કુલ નફો 66000 આપેલો છે મળ્યો છે વેચણી માત્ર નફો ગુણ્યા પ્રમાણ આપણને આપેલું છે સુરેશનું 2 એના છેદમાં 11 12000 આ આપણને મળ્યું સુરેશનું પ્રમાણ અને હવે પંકજનું પ્રમાણ ગોતવાનું છે છાસઠ આપણને વેચણી માત્ર નફો મળ્યો પ્રમાણ આપણને આપેલું છે 3:11 18000 આ આપણને પંકજનું પ્રમાણ મળ્યું ફરી એકવાર જોઈએ અહીંયા દાખલામાં કમિશન આપી દીધેલું છે એટલે મેં તમને સૂત્રની સમજૂતી વખતે સમજાવ્યું કે જ્યારે કમિશન આપેલું હોય ત્યારે ફરજિયાત રીતે આપણે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરવાની તો આપણે સૂત્ર નંબર 1નો ઉપયોગ કરીને દાખલાની ગણતરી કરી કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 હવે આપણને કમિશન અહીંયા 6600 આપી દીધેલું છે નફો શોધવાનો છે એટલે એમને એમ ગુણ્યા કમિશનનો દર 10% આપેલો છે છેદમાં 100 હવે 6600 ભાગાકારમાં 100 છે એ અહીંયા આવી જાય એટલે ગુણાકારમાં આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જશે એટલે આપણને 66000 એ નફો મળ્યો આ નફા આપણને વેચણી માત્ર નફો મળ્યો હવે આપણે નફાની વેચણી ભાગીદારો વચ્ચે કરવાની છે તો આપણને પ્રમાણ આપેલું દીધેલું છે નફા નુકસાનનું 6:2:3 જયેશનો આપણે નફો ગોતવાનો છે તો આપણને વેચણી માત્ર નફો 66000 મળ્યો જયેશનું પ્રમાણ 6 આપેલું છે એટલે આપણે 6 લખ્યા આ ત્રણેયનો સરવાળો 11 થાય એટલે આપણે નીચે 11 લખ્યા 11 6 66 66 36 એટલે 36000 એ જયેશનો નફો મળ્યો સુરેશનો નફો વેચણી માત્ર નફો આપણને 66000 મળેલો હતો સુરેશનું પ્રમાણ 2 આપેલું છે એટલે 2 એનો સરવાળો 3નો કરતા એટલે 11 લખ્યા નીચે એટલે આપણને 11 66 12 એટલે 12000 એ સુરેશનો નફો મળ્યો પંકજનો નફો એવી રીતના 66000 આપણને વેચણી માત્ર નફો મળ્યો પંકજનું પ્રમાણ 3 આપેલું છે 3નો સરવાળો 11 થાય એટલે આપણે 11 નીચે લખ્યા 11 66 6 18 એટલે 18000 આ પંકજનો નફો મળ્યો હવે આવો નવો દાખલો તમને સ્વાધ્યાયનો દાખલા નંબર 4 પણ સ્વાધ્યાયના દાખલા નંબર 4માં આપણને વહેંચણી માત્ર નફો આપી દીધેલો છે ખાલી આપણે દાખલા નંબર 4માં
નફાની વહેંચણી કરવાની છે. વહેંચણીમાં તો નફો આપી દીધેલો છે એટલે એની ગણતરી કરવાની નથી, ખાલી આ રીતના આપણે નફાની વહેંચણી કરવાની છે. તો એ પણ દાખલો તમારે ઘરે બેઠા પ્રયત્ન કરવાનો રહેશે. હવે નવા દાખલા તરફ જઈએ, જોઈએ રકમ. શીલા, સુરભી અને સીમા 5:7:9 પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે. સુરભીને 7,000 નફો મળે છે. અહીંયા બે વસ્તુ શોધવાની કીધી છે, મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો, આ ઉપરાંત મેનેજર સંકેતના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. તો હવે અહીંયા આપણને સુરભીનો નફો 7,000 આપેલો છે, તો એના ઉપરથી જ આપ તમને ખબર પડી જાય કે અહીંયા એક ભાગીદારીનો નફો આપેલો છે. તો આ અપવાદ છે. અપવાદમાં તમને કીધેલું કે જ્યારે એક ભાગીદારીનો નફો મેળવવાનો હોય એના ઉપરથી સમગ્ર પેઢીનો નફો મેળવવાનો હોય ત્યારે ફરજિયાત રીતે સૂત્ર નંબર 1 ઉપયોગ કરવાનો. પછી કમિશન 1 આપેલું હોય કે 2 આપેલું હોય, પણ ફરજિયાત રીતે સૂત્ર નંબર 1 ઉપયોગ કરવાનો. તો અહીંયા આપણે પેલા વહેંચણીપાત્ર નફો અહીંયા આપેલો છે નહીં, તો આપણે વહેંચણીપાત્ર નફો શોધવો પડશે. તો વહેંચણીપાત્ર નફો શોધવા માટે અહીંયા આપણને પ્રમાણ આપેલું છે. સુરભીનું પ્રમાણ અહીંયા આપણને 7 આપેલું છે. તો આપણે પહેલાં વહેંચી 7 સુરભીનો નફો, સાત હજાર આપણને આપેલો છે. 7,000 હોય તો આ ત્રણેયનો સરવાળો કરો એટલે 21 આવશે. તો 21 ભાગે કેટલો? 7,000 × 21 એના છેદમાં 7, 7 × 21 21,000 આ આપણને મળી ગયો વહેંચણી પાત્ર નફો. હવે અહીંયા દાખલામાં બે વસ્તુ શોધવાની કીધી છે, એક તો મેનેજર સંકેતના કમિશનની ગણતરી. તો આપણે પહેલાં મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરીએ. હવે આપણે સૂત્ર નંબર 1 ઉપયોગ કરવાનો છે, કારણ કે એક ભાગીદારીનો નફો આપેલો છે એના ઉપરથી સમગ્ર પેઢીનો નફો ગોતવાનો છે. તો સૂત્ર નંબર 1 ઉપયોગ કરી કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. હવે આપણને નફો મળી ગયો છે 21,000, કમિશનનો દર 10% આપેલો છે, છેદમાં 100. 2100 આપણને મળ્યું કમિશન. હવે કમિશન પછી શું કીધું છે, મેનેજર કમિશન આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી કરો. હવે કમિશન પહેલાંની નફાની ગણતરી એટલે શું? તો મેં હમણાં થોડી વાર પહેલાં સમજાવ્યું કે કમિશન પહેલાંનો નફો એટલે પેઢીનો નફો. વેચણી પાત્ર નફો એટલે કમિશન બાદ કર્યા પછીનો નફો. પેઢીનો નફો એટલે કમિશન બાદ કર્યા પહેલાંનો નફો. તો અહીંયા આપણે કમિશન બાદ કર્યા પહેલાંનો નફો એટલે કે પેઢીનો નફો ગોતવાનો છે. તો હવે આપણે પેઢીનો નફો ગોતી લઈએ. મેનેજરના કમિશન પહેલાંના નફાની ગણતરી તો અહીંયા આપણે લખી કમિશન પહેલાંનો નફો બરાબર આપણને વેચણી પાત્ર નફો મળ્યો છે 21,000, એટલે વેચણી પાત્ર નફો
વત્તા કમિશન મળ્યું 2100 વેચણી માત્ર નફો મળ્યો આપણને 21000 વત્તા 2100 આપણને કમિશન મળ્યું સરવાળો કરતા 23000 100 આ આપણને મળ્યું મેનેજરના કમિશન પહેલાંનો નફો હવે ફરી એકવાર જોઈ લઈએ આ દાખલો તો અહીંયા આપણને એક ભાગીદારીનો નફો આપેલો છે એમાં વેચણી માત્ર નફો આપેલો નથી તો આપણે વેચણી માત્ર નફો શોધવો પડશે આપણને અહીંયા ભાગ આપી દીધેલો છે 7 ભાગે સુરભીનો ભાગ 7 છે એટલે 7 ભાગે સુરભીનો નફો 7000 આપેલો છે એટલે 7 ભાગે સુરભીનો નફો 7000 ત્રણેયનો સરવાળો કરતાં આપણને 21 મળે છે તો 21 ભાગે કેટલો 7000 × 21/7 કરીએ એટલે 21000 એ આપણને વેચણી માત્ર નફો આપેલો નથી એ મળી ગયો હવે વેચણી માત્ર નફો એટલે કુલ નફો મળી ગયો હવે આપણને બે વસ્તુ શોધવાની કીધેલી હતી એક તો મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરવાની બીજું છે કમિશન પહેલાંનો નફો એટલે કે પેઢીનો નફો ગોતવાનો છે તો આપણે પહેલાં મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરીએ આપણે અહીંયા એક ભાગીદારીનો નફો આપેલો છે એના ઉપરથી પેઢીનો નફો ગોતવાનો છે એટલે આપણે સૂત્ર નંબર 1નો ઉપયોગ કર્યો કમિશન બરાબર નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 આપણને વેચણી માત્ર નફો મળેલો 21000 કમિશનનો દર 10% આપેલો છે છેદમાં 100 એટલે આપણને આ 2100 એ કમિશન મળી ગયું હવે મેનેજરના કમિશનના નફાની ગણતરી કરવાની છે એટલે કમિશન પહેલાંનો નફો એટલે કે પેઢીનો નફો શોધવાનો છે તો કમિશન પહેલાંનો નફો બરાબર વેચણી માત્ર નફો આપણને 21000 મળ્યો વત્તા કમિશન 2100 મળ્યું બેનો સરવાળો કરતાં 23100 એ આપણને કમિશન પહેલાંનો નફો મળ્યો આવો નવો દાખલો તમને સ્વાધ્યાયમાં દાખલા નંબર ત્રણ એ સેમ આની જેવો જ છે તો એ પણ દાખલો તમારે ઘરે બેઠા ગણવાની પ્રયત્ન કરવાનો હવે આપણે નવા દાખલા તરફ જઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 5 મહેતાને પંડ્યા કરતાં 4 ગણો અને બાજપાઈને મહેતાના હિસ્સાનો 1/2 ભાગ મળે છે વર્ષના અંતે પેઢીનો નફો 87500 એટલે કે આપણને વેચણી માત્ર નફો આપી દીધેલો છે થયો હોય તો દરેક ભાગીદારીને મળતી નફાની રકમ શોધો એટલે કે આપણે નફાની વહેંચણી કરવાની છે પણ અહીંયા આપણને નફાનું નુકસાનનું પ્રમાણ આપેલું નથી તો એ નફા નુકસાનનું પ્રમાણ આપણે શોધવા માટે ધારવું પડશે તો આપણે અહીંયા રફકામમાં જોઈએ કે મહેતાને પંડ્યા કરતાં 4 ગણો કીધું છે મહેતાને પંડ્યા કરતાં તો આપણે પંડ્યાનું ધારવું પડશે તો ધારો કે પંડ્યાને નફો 1 મળે તો પંડ્યાને નફો 1 મળે તો આપણે મહેતાને 4 ગણો કીધો છે તો 1 × 4 કરવા પડે ગણો કીધો એટલે આપણે ગુણવાના છે ભાગ કીધું હોય તો ભાગવાના તો આપણને અહીંયા ગણો કીધો છે એટલે આપણે ગુણ્યા એટલે 4 હવે અહીંયા 2 કીધા હોત તો આપણે 8 લેવા પડે 10 કીધા હોત તો આપણે 40 લેવા પડે અહીંયા આપણને 1 કીધો છે એટલે આપણે 4 લીધો બીજું શું આપેલું છે આપણને અને બાજપાઈને મહેતાના હિસ્સાનો 1/2 ભાગ મળે છે બાજપાઈને મહેતાના હિસ્સાનો 1/2 ભાગ અડધો ભાગ હવે આપણને મહેતાનો મળી ગયો આપણને 4 પંડ્યાનો આપણે 1 ધારેલો હતો મહેતાનો આપણને મળી ગયો 4 તો હવે 4 મહેતાનો મળી ગયો છે એમાં શું કીધું છે બાજપાઈને મહેતાના હિસ્સાનો 1/2 તો મહેતાનો આપણને 4 મળી ગયો અને એનો 1/2 કીધો એટલે ભાગ્યા 2 કરવા પડશે તો શું થાય 2 તો આપણને મળી ગયું પ્રમાણ 1:4:2 બરાબર તો હવે આપણે દાખલામાં આ રીતે લખી નાખી કે પંડ્યાનો નફો બરાબર 1 હવે મહેતાનો નફો બરાબર
હવે અહીંયા શું કીધું છે, મહેતા ને પંડ્યા કરતા ચાર ગણો, ગણો કીધું છે આપણે ગુણવા પડે, આપણને પંડ્યાનો નફો મળ્યો એક મળ્યો, પંડ્યાના નફા કરતાં ચાર ગણો એટલે ગુણવા પડે એટલે ચાર, એટલે આપણને શું મળ્યો, આ ચાર એ મહેતાનો નફો મળ્યો. પછી શું કીધું છે કે બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, હવે મહેતાનો હિસ્સાનો અડધો ભાગ એટલે ભાગ 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 કીધું એટલે આપણે ભાગવા પડે, તો આપણને મહેતાનો નફો આપણને ચાર મળ્યો છે તો આપણે ભાગવો પડે, તો બાજપાઈનો નફો બરાબર. આપણને મહેતાના હિસ્સાનો અડધો કીધો એટલે ચાર મહેતાનો હિસ્સો, એનો અડધો એટલે બે વડે ભાગવા પડે, ભાગ કીધું છે એટલે આપણે ભાગવા પડે, અહીંયા ગણો કીધો છે એટલે આપણે અહીંયા ગુણ્યા, અહીંયા ભાગ કીધો છે એટલે ભાગ્યા એટલે આપણને બે મળે. હવે અહીંયા પ્રમાણ આપણને આપેલું નહોતું, આપણને નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. એક જેમ ચાર જેમ બે, હવે આ પ્રમાણ મળી ગયું. હવે આપણે નફાની વહેંચણી આગળના દાખલામાં કરી એ રીતના કરીએ, તો હવે અહીંયા આપણે નફાની વહેંચણી કરી દઈએ. તો પહેલાં આપણે મહેતાનો પંડ્યાનો નફો ગોતવો પડશે. પંડ્યા બરાબર આપણને કુલ નફો આપી દીધો છે 87,500. પાંડ્યાનું પ્રમાણ એક આપેલું છે, આ ત્રણનો સરવાળો 7. હવે ભાગાકાર કરતાં આપણને પંડ્યાનો નફો મળશે 12,500. હવે એવી જ રીતે આપણે મહેતાનો નફો ગોતવાનો છે. કુલ નફો આપણને આપેલ દીધેલો 87,500, મહેતાનું પ્રમાણ આપણને મળ્યું 4, એના છેદમાં 7, એટલે આપણને મહેતાનો નફો મળશે 50,000. અને એવી જ રીતે આપણે બાજપાઈનો નફો ગોતવાનો છે. આપણને નફો આપી દીધેલો છે 87,500, બાજપાઈનું પ્રમાણ આપણને 2 મળ્યું, એના છેદમાં 7, એટલે આપણને મળશે 25,000. આ બાજપાઈનો નફો. ફરી એકવાર જોઈ લઈએ, અહીંયા આપણને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી, વહેંચણી માત્ર નફો આપણને કુલ નફો આપી પેઢીનો નફો આપી દીધેલો છે. તો આપણે પહેલાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું નથી એટલે ધારવું પડે. ધારો કે પંડ્યાનો નફો 1 છે. હવે શું કીધું છે કે મહેતાને પંડ્યાના નફા કરતાં 4 ગણો કીધું છે એટલે આપણે ગુણવા પડે, એટલે મહેતાનો નફો બરાબર પંડ્યાનો નફો આપણે 1 ધાર્યો, ગણો એટલે ગુણ્યા એટલે આપણે ગુણાકાર કરીએ એટલે 4 આવ્યા, આપણને મહેતાનો નફો મળી ગયો. હવે બાજપાઈનો નફો, તો બાજપાઈના નફામાં શું કીધું છે, અને બાજપાઈને મહેતાના હિસ્સાનો અડધો ભાગ, ભાગ એટલે ભાગવા પડે, તો આપણને મહેતાનો નફાનો અડધો ભાગ એટલે આપણને મહેતાનો નફો 4 મળ્યો. હવે ભાગ કીધું છે એટલે ભાગવા પડે એટલે આપણને 2, આ નફા નુકસાનનું પ્રમાણ આપણને મળી ગયું 1:4:2. હવે આ જે નફા નુકસાનના પ્રમાણ ઉપરથી આપણે નફાની વહેંચણી કરીશું, તો આપણને વહેંચણી પાત્ર નફો 87,500 આપી દીધેલો છે, તો 87,500 ગુણ્યા પંડ્યાનું પ્રમાણ આપણને 1 આપેલું છે એટલે 1:3 સરવાળો કરતા 7 થાય એટલે 12,500 એ આપણને પંડ્યાનો નફો મળે. ત્યાર પછી મહેતાનો નફો બરાબર કુલ નફો આપણને 87,000, વહેંચણી પાત્ર નફો 87,500 આપેલો છે, એનું પ્રમાણ આપણને 4 મળ્યું એટલે 4×7 એટલે 50,000 આપણને મહેતાનો નફો મળશે. એવી જ રીતે બાજપાઈનો નફો આપણે શોધ્યો, બાજપાઈનો નફો બરાબર વહેંચણી માત્ર નફો 87,500, બાજપાઈનો નફાનું પ્રમાણ 2 આપેલું છે એના છેદમાં 7 એટલે 25,000 એ આપણને બાજપાઈનો નફો મળે. હવે આવો ને આવો ઉદાહરણ નંબર 6 છે, 5 છે, એનો ઘરે બેઠા આપણે પ્રયત્ન કરવાનો. તો આજે આપણે 4 દાખલાની સમજૂતી મેળવી, 3 દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા, આપણે આજે જે દાખલા ગણ્યા એની જેવા સેમ જ દાખલા છે, તો એ તમને આવડશે તો તમારે ઘરે બેઠા પ્રયત્ન કરવાનો.